તો વધુ એક આઈપીએસ અધિકારીનું સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ કે જ્યાં જામનગર એસપીના નામે સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. પ્રેમસુખ ડેલુએ ફેસબુક પર પોસ્ટ કરી આ અંગે ચેતવણી આપી છે અને એસપીના નામથી છેતરપિંડીના ષડયંત્રનો પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો, જ્યાં ફોન કોલ પર થયેલ વાતચીતનો ઓડિયો પણ શેર કર્યો છે. એસપી પ્રેમસુખ ડેલુએ તમામને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા નથુ આયર ફોનલાઈન પર જોડાયા. નથુ, ફરી એકવાર જે રીતે વધુ એક આઈપીએસ અધિકારીનું સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બન્યું છે અને હવે જામનગરના એસપીના નામે એકાઉન્ટ બનાવવામાં આવ્યું. કુશાગ્ર, સાયબર ક્રાઇમના વધતા જતા ગુના વચ્ચે હવે પોલીસ અધિકારીઓના નામે પણ જે ફેક એકાઉન્ટ બનાવીને ગુનાખોરી વધતી હોય તેવું લાગી રહ્યું છે. ગંભીર બાબત એ છે કે ખુદ પોલીસ અધિકારીઓના નામે ફેક એકાઉન્ટ બને છે અને ત્યારબાદ છેતરપિંડીનો પ્રયાસ થાય છે. ગઈકાલ જામનગરના એસપી પ્રેમસુખ ડેલુનું જે ટ્વિટર એકાઉન્ટ છે તેના નામે બોગસ એકાઉન્ટ બન્યા હતા, પરંતુ એ એકાઉન્ટ ઉપરથી કોઈ છેતરપિંડીનો પ્રયાસ થયો ન હતો. પરંતુ ગંભીર બાબત એ છે કે એક વર્ષ બાદ એટલે કે હાલે એસપીના નામનું ફેસબુક એકાઉન્ટ બની ગયું છે અને આ જ એકાઉન્ટથી છેતરપિંડીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોઈ અધિકારીના નામે ફોન કરવામાં આવે છે અને પોતાના ફર્નિચર વેચવાની લાલચ આપવામાં આવે છે અને ત્યારબાદ જે સમગ્ર મામલો છે તે એસપીને જાણ થાય છે અને એસપીએ સમગ્ર લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. સાથે સાથે આવી ટોળકીનો શિકાર ન બનવાની પણ સાવચેતી દાખલવા અપીલ કરી છે. તો પોતાના ફેક એકાઉન્ટ અંગે સાયબર ક્રાઇમને વિધિવત તપાસ પણ સોંપી દેવામાં આવી છે, પરંતુ પોલીસ અધિકારીઓના નામે બનતા ફેક એકાઉન્ટ અને છેતરપિંડીના કિસ્સા જે સમાજમાં લાલ બત્તીરૂપ ધરે છે અને ગંભીર બાબત ગણાવી શકાય. કુશાગ્ર જી, નતું માહિતી બદલ આપનો આભાર.